અરે મેં તમને કહ્યું તો ખરા, આ બધી ફાઇલ મેં ચેક કરી લીધી છે. હા તો પછી? અરે પાછલા મહિનાની ફાઇલ જુઓ, અડધા ઓર્ડર પેન્ડિંગ પડેલા છે, છતાં તમે ધ્યાન આપ્યું છે નહીં ને? હા તો પેલા એ ઓર્ડર તો પૂરા કરો તમે લોકો. એક મિનિટ વાત કરું છું ને. હા તો સાંભળો, આ છે ને લાસ્ટ મંથના જેટલા ઓર્ડર પેન્ડિંગ પડેલા છે ને, પેલા એ બધા પૂરા કરો, પછી આ મંથનું કરજો. સમજ્યા તમે? હા બોલ. આદિ હું શું કહું છું, આજે તો તમારે અડધો દિવસ જ જવાનું છે ને ઓફિસ, સન્ડે છે તો. હા છતાં પણ કામ તો કરું છું ને. હા હા મને ખબર છે તમે કામ કરો છો, તો હું શું કહું છું, આજે આપણે બહાર જઈએ. શું વાત કરે છે તું? હા અત્યારે ફરવા જવાનો સમય છે? મારી પાસે કામ પડ્યા છે, આ રજા છે, છતાં પણ મારી પાસે કામ હોય જ. હા તો કામ તો આખી જિંદગી કરવાનું છે ને, તમારે આ 365 દિવસ કામ રહેવાનું જ છે, મને ખબર છે, પણ એમાંથી એક દિવસ તો મને આપી શકો ને? એવું તું માને છે કે કામ આખી જિંદગી કરવાનું છે? હું આખી જિંદગી કામ કરવા નથી માંગતો, પણ આ 30, 40, 50 વર્ષ સુધી તો કામ કરવું જ જોઈએ, ત્યાં સુધીમાં ભેગું કરી લઈએ ને, એટલે બસ પાછળની જિંદગી શાંતિથી જીવી શકાય. તમે લોકો અત્યારે ફરવામાં રહેશો, અને પછી 50 વર્ષની ઉંમરે તમે કામ શોધવા નીકળશો કે હવે તો પૈસા નથી, શું કરશું, કામ ગોતવું પડશે ને, કંઈ મજૂરી કરવી પડશે, અને હું કોઈ જાતની મજૂરી કરવા નથી માગતો, અને મારો સમય ખોટો બગાડવા પણ નથી માગતો. હંમેશા હું મારો સમય એક જ જગ્યાએ આપું છું, ફક્ત ને ફક્ત કામ, કામ સિવાય બીજી કોઈ વાત નહીં. પૈસા કમાવાની વાત હોય તો તારી સાથે પણ આવું છે. કઈ પત્નીને સમય આપો ને, એને સમય બગાડવો ના કહેવાય. અને બીજી વાત, હા તમે એમ કહો છો કે અત્યારે સમય છે તો પૈસા કમાઈ લેવા જોઈએ, તો બધી વસ્તુઓનો છે ને એક સમય હોય છે. અત્યારે સમય છે હરવા ફરવાનો ને કમાવાનો, જે સમય જે સારું લાગે ને ત્યારે જ સારું લાગે. હા 60-70 વર્ષમાં થઈ જશો અને પૈસા બહુ બધા ભેગા કરી લીધા છે, ત્યારે પૈસા ઉડાવવા જશો ને તો સારા નહીં લાગો, ત્યારે ગોવામાં ફરતા હશો ને તો કોઈ વાતો કરશે. એ ત્યારે હું જોઈ લઈશ જેને જે વાતો કરી હોય. તું મને શીખામણ ના કે મારે શું કરવું જોઈએ, મારે ફરવા નથી આવવું, સાંભળી લીધું? હવે આનાથી વધારે મારી પાસે બીજો કોઈ જવાબ નથી. આદિ શું? આદિ સાચું જ કહું છું, તને તો હંમેશા તારી જ પડી હોય છે, વાઈફને સમય આપો, હા કરો તે કરો, ફલાણું કરો, પ્રેમથી રહો. અરે રોજનું છે તારું તો લેક્ચર, રોજે રોજ આ જ શબ્દો સાંભળું છું, અને મારો જવાબ તને ખબર જ છે, ના. કારણ કે તમારા માટે છે ને પૈસા જ બધું છે, પોતાનું વર્ક જ બધું છે. અરે એટલું બધું વર્કનું લાગતું હોય તો વર્કની સાથે લગ્ન કરી લેવા જોઈએ ને, મારી સાથે લગ્ન કરવાનો શું મતલબ હતો? ભૂલ થઈ ગઈ મારી, આ લોકોને બતાવવા માટે મેં તારી સાથે લગ્ન કર્યા છે, બાકી મને કોઈ શોખ નહોતો થતો લગ્ન કરવાનો, હું તો ફક્ત મારા કામને જ પ્રેમ કરું છું અને એને જ કરતો રહીશ, બાકી મને કોઈ ફેમિલી, વાઈફ આ બધા પ્રત્યે કોઈ જ લાગણી નથી, ફક્ત ને ફક્ત કામ, સમજી તું? જરૂર પડશે ને તો આ તમારું કામ અને આ તમારા પૈસા એ કામ નહીં આવે, ફેમિલી જ કામ આવશે. ભૂલ છે તારી, હોસ્પિટલનું બિલ ભરવું હોય ને અથવા હોસ્પિટલમાં એડમિટ થવું હોય ને ત્યારે પહેલા પૈસા માંગે છે, પૈસા હશે તો સારી હોસ્પિટલમાં તમને એડમિટ કરવામાં આવશે, સારામાં સારા ડોક્ટર તમારી ટ્રીટમેન્ટ કરશે અને જલ્દી તમને ઊભા કરીને ઘરે મૂકવા પણ આવશે. એડમિટ થવા માટે પૈસાની જરૂર પડશે ને, પણ એડમિટ થયા પછી જ્યારે સેવા કરવાનો વારો આવશે ને તો એ ફેમિલી જ કરશે, આ તમારા પૈસા નહીં કરે. હવે રહેવા દે ને, તું મને ખોટી આવું બધું ના કે, હા એવું કોઈ દિવસ કંઈ થવાનું નથી. હાદી હંમેશા છે ને પૈસા જ બધું નથી હોતું, ક્યારેક માણસને પ્રેમની પણ જરૂર પડે છે, જીવન જીવવા માટે પૈસા જરૂરી છે માનું છું, પણ સાથે સાથે એકબીજા માટે પ્રેમ પણ હોવો જોઈએ. તું રાખને તારો પ્રેમ તારી પાસે, મેં ક્યાં ના પાડી છે? હાદી પ્લીઝ થોડો તો સમય આપો, આ કામને મૂકો ને. બસ હવે અટતી નહીં ક્યારે મારા લેપટોપને, સમજી તું? પ્રેમથી સમજાવું છું, સમજમાં નથી આવતું કહું છું ને હું, હા જ પછી ક્યારે ક્યારે હું તારી સાથે ફરવા નહીં આવું, હવે મને ક્યારે તું પૂછતી પણ નહીં, પૈસા જોતા છે? હા હાલે પકડ પકડ આ પૈસા, જા તારે જ્યાં જવું હોય ને ત્યાં જઈ આવ, ફરી આવ, મજા કરી આવ, બસ. તમારા પૈસા તમારી પાસે રાખો, નથી જોઈતા, સમય હોય ને તો આપજો. આ તો કઈ વાંધો નહીં, મને કોઈ શોખ ન થતો, મારા પૈસા મારી પાસે જ રહેશે, હું કોઈને નહીં આપું, સમજી તું?
આ શું કરો છો? તને માથું દુખે છે ને, તો માથું દબાવું છું. તમારે માથું દબાવવાનું હોય એ સારું લાગે. એમાં ખરાબ શું લાગે? મને માથું દુખે ત્યારે તું નથી દબાવી આપતી? એ તો મારી ફરજ છે ને. તો મારી પણ ફરજ જ છે ને. એવું કોણે કહ્યું કે પતિએ જ આ કરાય ને પત્ની આવું જ કરાય? એવા ક્યાંય નિયમો લખેલા છે? અને લખેલા હોય તો મારી પાસે તો નથી પહોંચ્યા. નિયમો તો નથી, પણ પતિ પત્નીનું માથું દબાવે કે સેવા કરે ને એ સારું ના લાગે. એટલે એ બધા વર્ડ્સ ખાલી સારા લાગે. સેવા સેવા નથી કરતો હું, તારું બસ ધ્યાન રાખું છું, કેર કરું છું. સારું કરજો, બસ હું ના નથી પાડતી. અને તમારે ઓફિસે નથી જવું? જવાય છે ઓફિસ. હવે આખો દિવસ ઓફિસમાં તોઈએ છે, 5 મિનિટ તારી સાથે બેસું નહીં ને ત્યાં સુધી મજા નથી આવતી. તો બેસું ને, મેં ક્યારેય ના પાડી છે? ના, ક્યારેક ક્યારેક વિચાર આવે કે પહેલા એક સવાલ પૂછું. હા પૂછો. તું ખુશ તો છે ને? કે માવો સવાલ પૂછ્યો? કારણ કે હું આધી જેટલું કમાતો નથી, મારી ઇન્કમ ઓછી છે. હા, હું કોશિશ કરું છું તને ખુશ રાખવાની, પણ મને સમજ નથી પડતી કઈ રીતે તને પૂછું કે. પણ જો તમારા મનમાં તમે કંઈ પણ વિચારો, પણ હું તમારી સાથે બહુ ખુશ છું. મારા માટે પૈસા મહત્વના નથી. હા, તમે જે મારી કાળજી રાખો છો, મને જે રીતે પ્રેમ કરો છો ને, બસ મારા માટે એ જ મહત્વનું છે. અને પૈસાનું શું છે, આજે છે ને કાલે નથી. અને તમે જે મારી સાથે આવી રીતે વર્તન કરો છો ને, જે પ્રેમથી મને રાખો છો, મને એ જ ગમે છે. થેન્ક યુ. તને ખબર છે તે આ વાત કરીને મારા મન પરથી કેટલો મોટો બોજ હળવો કરી દીધો. એટલે અત્યાર સુધી તમારા મન પર બોજ હતો? અત્યાર સુધી નહોતો, પણ કેવું થાય ને કે ક્યારેક અમુક વિચાર મનમાં ઘર કરી જાય ને પછી નીકળે નહીં. તો હમણાં થોડા દિવસથી મારા મનમાં બસ એક જ વિચાર આવ્યા કરતો હતો કે હું અંકિતાને જે ખુશીઓ આપવી જોઈએ, એક પતિ તરીકેની મારી જે ફરજો હોય એ હું પૂરી નથી કરી શકતો, એના માટે કંઈ નવી મોંઘી સાડીઓથી લઈને ગિફ્ટ્સ ગેજેટ્સ લાવી નથી શકતો, આવું બધું થયા કરતું. મને મોંઘી સાડી કે મોંઘા ઘરેણા એવું નથી જોઈતું. બસ તમે 5 મિનિટ શાંતિથી બેસીને મારી સાથે પ્રેમથી વાત કરો ને, મારે એ જ જોઈએ છે. અને મારા મન તો આ પૈસા ને મોંઘી ગિફ્ટની તો કોઈ કિંમત જ નથી. હું પણ પૈસાને એટલું મહત્વ નથી આપતો, પણ મને એવું લાગે કે તારા માટે હું કંઈ કરું. બાકી તારી સાથે રોડ ઉપર ઊભા રહીને 5 રૂપિયાની એક કટિંગ ચા પીએ ને એમાં બંને શેર કરીએ તો એ પણ મારા માટે કોઈ 5-સ્ટાર હોટલથી કમ નથી. હા, કટિંગ ચાથી યાદ આવ્યું, આજે મને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા છે. તો ઓફિસેથી આવો ને એટલે આપણે પાણીપુરી ખાવા જશું. ચોક્કસ, અને એ પણ તારી ફેવરેટ જગ્યા પર. હા ઠીક છે. હવે તને માથું દુખે છે તો દબાવી આપું? ના ના, હું હમણાં દવા લઈ લઈશ ને એટલે સારું થઈ જશે. અને તમે ઓફિસે જાઓ, મોડું થઈ જશે અને પછી સાંજે વહેલા આવવાનું છે, યાદ છે ને, પાણીપુરી ખાવા જવાનું છે. ઠીક છે, છતાં પણ કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે. હા, હું વહેલો આવી જઈશ. ચોક્કસ. ઓકે. ગુડ મોર્નિંગ ભાઈ. વેરી ગુડ મોર્નિંગ. શું કરે છે? કઈ નહીં, કામ કરું છું. સરસ, કેવું ચાલે છે કામકાજ? કેમ સવાલો પૂછે છે? ના ના, ખાલી એમ જ. એક્ચ્યુઅલી મારે એક નાનું એવું કામ હતું, હું ઓફિસ માટે જ નીકળતો હતો, પણ તને જોયો તો થયું કે વાત કરી લઉં. એકચ્યુઅલી તને ખબર છે ને, મેં ગયા મહિને એક નાની પર્સનલ લોન લીધી હતી 50,000 ની. તો એનો હપ્તો ભરવાનો છે ને, મારે વ્યવસ્થા નથી થઈ, તો તું મને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરી દે ને. હું તને પૈસા ટ્રાન્સફર કરું એમ? શું થઈ ગયું તને? આ 50,000 ની લોન લ્યો છો અને તમે ભરી ન શકો તો લ્યો છો શું કામ? હા
પણ હવે કામ માટે જરૂર હતી અને તને તો ખબર છે કે ધંધામાં હા બધી ખબર છે મને હંમેશા ધંધામાં મંદી જ રહે છે પણ આપણે કોઈ દિવસ સારું તો વિચાર્યું જ નથી ને કે વધારે બે પૈસા મળે એવું આપણે કંઈ કામ કરીએ આપણું મગજ ચલાવીએ બુદ્ધિ ચલાવીએ હંમેશા બસ ડબ્બાની જેમ કામ કર્યા કરવું છે નાના ભાઈ હું કોશિશ તો કરું જ છું ને અને હું કંઈ ને કંઈ નવું શોધવા હંમેશા ટ્રાય કરું છું પણ હવે મળે નહીં તો શું કરવાના કદાચ તારી જેવું નસીબ નહીં હોય મારું હા નસીબને દોષ ના દે મહેનત કરવી પડે હા વધારે મહેનત કરીએ ને તો જ પૈસા મળે મહેનત તો આપણે કરવી નથી આપણે તો બસ નસીબ ઉપર બેસવું છે કે હા બે જણાને વાત કરવાની છે કંઈ કામ આ તે હું કરી નાખીશ તે બસ થઈ ગયું ઓકે હા પાન માવો સિગરેટ કંઈ પીવો છો પૂછે છે તું મને હા તો પૂછું જ છું ને ના કેમ હા તો ચા પાણી નાસ્તો કરીને આવતા હશો બે રૂપિયા વાપરીને આવતા હશો એવું થતું હશે ને તો એને કમાવાને શું લાગે વળગે લાગે વળગે જ ને ખાલી વાતો કરવાથી કામ નથી થતું ને કામ કરીએ તો કામ થાય ને હા હા પણ હું કરું તો છું ને કામ તો હું પણ કરું છું પણ પૈસા ઓછા મળે છે બસ કામના બાકી કામ તો હું પણ કરું છું તું પણ કરે છે એ કામ ના કહેવાય મજૂરી કહેવાય મજૂરી કરવી અને કામ કરવામાં બહુ ફરક હોય છે ને આ ઓછા પૈસા કમાય છે તો ક્યારેક તો એમ થવું જોઈએ ને કે વધારે પૈસા ક્યારે કમાવ આ કોઈના હાથ હેઠે કામ કરું છું તો એ જે કામ કરે છે એવું કામ હું ક્યારે કરું પણ ના આપણે તો ખબર નહીં પૈસાની જરૂર પડે એટલે બસ હવે તો લોનો મળે છે એટલે લોન લઈ લેવાની અને પૈસા ઉડાડી દેવાના પછી જ્યારે હપ્તો ભરવાનો વારો આવે એટલે ભાઈ તો છે જ ને માગી લેશું અને હું આપી દઈશ એમ બિલકુલ નહીં હું તમારા લોકો માટે કમાઉં છું હા ના આ તો સીધી વાત છે ને હું શું કામ મદદ કરું તે તારી પર્સનલ લોન લીધી છે તો તું ભરને આ ઘર માટે કંઈ પૈસા વાપર્યા હોત તો વાત સમજો કે ચાલો મદદ કરી પણ દઉં શોખ નથી મને મજા નથી આવતી મને જીભ નથી ઉપડતી પૈસા માંગતા નાના ભાઈ પાસે પૈસા માંગવા પડે છે મારે તો મારા સંજોગો એવા હશે ત્યારે જ ને બાકી અઘરું છે એક વખત પોતાની જાતને મારી જગ્યા પર રાખીને જો આટલી નાની રકમ કોઈ પાસે માંગીને જો નાની નાની વસ્તુઓ માટે નાની નાની બચતો કરીને જો તારી ઇન્કમ સારી છે એટલે કહેવાનું બહુ સારું લાગે પણ ક્યારેક તને સમજાશે તારો એવો સમય નથી આવ્યો ને એટલે તને બધું રેડીમેડ મળી ગયું છે સારું સારું થતું ગયું તારી કિસ્મત સારી છે કે ભણ્યા પછી તને તરત સારી નોકરી મળી ગઈ સારું બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ ગયો પાર્ટનર સારા મળ્યા અને એમાં પણ પ્રોફિટ થયો મારા નસીબમાં એવું બધું નહોતું મહેનત તો મેં પણ કરી ઘણી કરી કોલેજમાં સ્કૂલમાં હું પણ સ્કોલર હતો પણ ખબર નહીં કિસ્મત થોડીક સ્કોલર નથી હા હવે કિસ્મત ને નસીબ ને બધાને દોષ દેવાઈ ગયો હોય તો બીજું કંઈ બહાનું હોય તો બતાવો છે ના ના છે જ ને કેમ નહીં હા હું મહેનત કરું છું ને કમાવું છું સીધી વાત છે હા કોઈ કિસ્મત કે નસીબ કંઈ આડું નથી આવતું એવું માનવામાં આવે છે હા કંઈ પણ ખોટું થાય તો કિસ્મતનો દોષ સારું થાય તો કિસ્મત સારા અરે જ્યારે હોય ત્યારે કિસ્મત શું કરવાની છે બધું છે ને આપણા ઉપર હોય છે થોડો સમય વધારે આપો કામને ઘરે લેટ આવશો તો ચાલશે વહેલા ઉઠીને કામ પર જતા રહો ડબલ મહેનત કરો ડબલ ડ્યુટી કરો કમાવો છો એનાથી ઇન્કમ વધવાની જ છે સીધી વાત છે સાચી વાત છે ઘણું બધું શીખ્યો આજે થેન્ક યુ અને સોરી તારો ટાઈમ બગાડ્યો એના માટે હા એ તો બગાડ્યો જ છે